ગુડ મોર્નિંગ હવે આપણે સીટ નંબર વન નો પ્રોબ્લેમ બીજો જોઈશું તો મલ્ટીવ્યુ નો પ્રોબ્લેમ સ્ટાર્ટ કરતા પહેલા આખા ઓબ્જેક્ટની ઊંચાઈ લંબાઈ અને પોળાઇ માપી લ્યો એટલે પેહલા કેટલું એટલે લેઆઉટની ખબર પડે આટલું કેટલું છે સો અને આ આ પગથિયા જેવું દેખાય છે એ કેટલાનું છે દસ એટલે સો વતા દસ ઉંચાઈ ટોટલ કેટલી થશે એકસો દસ પછી પહોળાઈની ની વાત કરીએ તો દસ વત્તા ચાલીસ વત્તા દસ એટલે સાહીઠ અને લંબાઈ માટે હું ઝૂમ કરી દઉં આ આટલું સો આપ્યું છે સેન્ટરથી સેન્ટર ડિસ્ટન્સ સો આપ્યું છે હોલ આ બે હોલ અને પાછળ બીજા બે ચાર હોલ છે તો બે વચ્ચેનું સેન્ટરનું અંતર કેટલું છે સો પણ અહીંયા ધ્યાનથી જોશો તો ઝીણા અક્ષરે અહીંયા દસ લખેલું છે તો આ સેન્ટરથી મારી તરફ દસ અને પાછળના સેન્ટરથી તમારી તરફ દસ એટલે સો માં કેટલા ઉમેરવાના આવે બે બાજુ દસ દસ એટલે લંબાઈ કેટલી થાય એકસો વીસ તો આના ઉપરથી મિત્ર ફર્સ્ટ એંગલમાં આવો લેઆઉટ બને બરાબર કે ભાઈ ફ્રન્ટ વ્યૂ એની ઉપર બોટમ વ્યૂ નીચે ટોપ વ્યૂ પછી આ સાઈડ વ્યૂ તો ફ્રન્ટ વ્યૂ ની અને આ રિયર વ્યૂ તો આ બધા વ્યૂ ની હાઇટ તો એકસો દસ જ રહેશે કોમન બરોબર અને સાઈડ વ્યૂ ની લંબાઈ કેટલી રહેશે સાઈડ ફ્રન્ટ વ્યૂ ની એકસો વીસ લેફટ હેન્ડ સાઇડ વ્યૂની સાઈઠ અને ટોપ વ્યુ ની ઉંચાઈ સાઈઠ સાઈઠ અને લંબાઈ એકસો વીસ રીતે આ ફર્સ્ટ એંગલનો લેઆઉટ થયો આનાથી મિત્રો ખબર પડે કે આપણો પ્રોબ્લેમ કેટલી જગ્યા રોકશે અને વચ્ચેનો ગેપ દેખાય છે અહીંયા દસ 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 એટલું છોડવાનું રહેશે તો મિત્રો પહેલા જુઓ આછો લેઆઉટ આપણે આપણી વર્કિંગ એરિયામાં બનાવી લેવાય બરાબર છે તો સ્કેચ બુકમાં સ્વાભાવિક છે નહીં સમય તો તમે બીજો ઓપ્શન આવો પણ કરી શકો બે પેજ ચોંટાડી દો અને પછી આમ ફોલ્ડ કરી દો જો મેં વચ્ચે સાંધો માર્યો છે તમારે આ સાંધો પાછળની બાજુ મારવાનો છે એટલે ન દેખાય બરાબર છે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલા શું શું પૂછ્યું છે આપણને તો કે છ વસ્તુ પૂછીએ પહેલા ફ્રન્ટ વ્યૂથી સ્ટાર્ટ કરીએ તો ફ્રન્ટ વ્યૂમાં જુઓ જોઈએ એક સેન્ટર ની જરૂર છે એકસો ના અડધા એ બરાબર તો આ એકસો વીસ એનું અડધું એકસો વીસ એનું અડધું એટલે બારનું અડધું છ અને આઈ છ એ સેન્ટર લાઈન ઉભી સેન્ટર લાઈન દોરી લઈ બરાબર છે એટલે આ સેન્ટર લાઈન હું સ્કેચ પેન વાપરું ત્યાં તમારે ટુ એચ વાપરવાની છે બરાબર અને પેન્સિલ જ્યાં હું ઉપયોગ કરું ત્યાં તમારે ફોર એચ એટલે આછું બનાવવાનું છે બરાબર છે હવે અહીંથી જુઓ આ ક્વેશ્ચન પાછો ઘડીકમાં ક્વેશ્ચન આઈથી જુઓ આ દસ નું પગથિયું છે બીજી સેન્ટર લાઈન આડી છે અને આ પેલી સેન્ટર લાઈન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બરોબર તો આ દસની ઊંચાઈ ને તો આ રેડિયસ દસ નું સેન્ટર મળશે બરાબર તો અહીંથી શું કરવું પડશે મારે આ દસ લેવું પડશે બરોબર તો એ બધા પ્રોબ્લેમમાં જોશે જ એટલે બધા દસ દસ ના પોઈન્ટ માર્ક કરી આવી આ ઊંચાઈના જુઓ તળિયેથી દસ પછી શું કરાય આ બધા પોઈન્ટ હોય ને એને લાંબી રોલર સ્કેલથી જોડી નાખાય ખાતરી કરી લેવાય કે સિદ્ધાંતમાં તો છે ને ભાઈ બરોબર આ બધે આપણને યુઝફુલ થશે બરોબર હવે શું કરવાનું છે તો કે રેડિયસ ત્રીસ લેવાની છે તો રેડિયસ ત્રીસ લેવા માટે આપણે શું કરશું અહીંયા આ સેન્ટરથી આટલું ત્રીસ અને પછી એક દસ નું પોઈન્ટ બરાબર હવે એમાંથી આપણે શું કરશું અહીંયા સેન્ટર લેવાનું છે અધર બરાબર જાય છે એકવાર ખાતરી કરી લ્યો કે બરાબર જ જાય છે ને તો કે હા જો આ રેડિયસ ત્રીસ ની આર્ક બે અને આ રેડિયસ ચાલીસ ની આર્ક બે હવે માપ કેવી રીતે આપશું મિત્રો એની જેમ જ

બાઉન્ડ્રી છે ત્યાં સુધી આ બે પ્રોજેક્શનને આવી રીતે લંબાવી દો એટલે ફ્રન્ટ પ્યુ નો થોડોક ભાગ પૂરો હવે મિત્રો આ ઉપરનું કામ કર લઈ જુઓ આ અડધું અડધું ગોળાકાર નળિયા જેવો ભાગ છે એનો ડાયામીટર કેટલો આપ્યો છે ત્રીસ એટલે સેન્ટરથી કેટલું થાય પંદર અને બાજુમાં બીજું દસ નું પોઈન્ટ તો મિત્રો આમાં ત્રીસનું સર્કલ સર્કલ માસ્ટરમાં તૈયાર જ હોય બરાબર ડાયામીટર મીટર ત્રીસનું આપણે માપી જોઈ આ પંદર લખું છે એ ડાયામીટર ત્રીસ છે પંદર રેડિયસ છે તો એને અહીંયા ગોઠવી લઈ બરોબર તો એમાં શું કરવાનું મિત્રો આ આડો કાપો આડો કાપો ને ઉભો મેચ થાય પછી તમારે આ પ્રમાણે આર્ખ દોરી શકાય હવે ત્યાંથી શું કરવાનું છે દસે બીજું પોઈન્ટ લેવાનું છે જુઓ તો હવે ઈ પોઈન્ટ લઈ લીધું હવે ધીમેથી ઈ પોઈન્ટ આગળ આપણે એક આર્ક ડ્રો કરવાના છીએ બરાબર પછી એ પોઈન્ટને બંધ કરી દેવાનું આમ એટલે આ નળિયાનો ફ્રન્ટ વ્યૂ થઈ ગયો જો હવે આ 10 ની વેબ દેખાય છે જોવો જોઈએ આ એટલે સેન્ટરથી ડાબે પાંચ જમણે પાંચ તો હવે એના માટે અહીંયા શું કરશું જોવો જોઈએ સેન્ટરથી ડાબે પાંચ જમણે પાંચ બરાબર એટલે અહીંયાથી એક ઊભી લાઈન અહીંથી એક ઊભી લાઈન હવે મિત્રો આ જે વેબ આવું આવે ને એ સ્પર્શક હોય જો આ ખૂણો આવ્યો ને એ સ્પર્શક હોય તો શરૂઆત તમારે આ વેબની અહીંથી જ કરવાની છે પણ અહીંયા અહીંયા જો આ એક જ પોઈન્ટમાં ટચ થશે બરાબર ઈ પોઈન્ટ આ છે આ સ્પર્શક થયો જો આ અહીંથી રોલર સ્કેલ રાખવાની પછી એવી રીતે ગોઠવવાની કે એ વર્તુળને એક જ બિંદુમાં ટચ કરે જુઓ એટલે આ સ્પર્શક રૂપે થઈ એટલે એની હાઇટ કાંઈ આઈપી ન હોય તો આ ફ્રન્ટ વ્યૂ બની ગયો હવે એમાં જુઓ જોઈ તમે ધ્યાનથી જોશો તો આ ચાર હોલ છે દસ ડાયા મીટરના બરોબર ઈ સેન્ટર કેટલું દૂર છે આ બાજુ થી દસ તો હવે શું આવશે અહીંયા દસ મિલીમીટરે ઉભી નાનકડી સેન્ટર લાઈન આવશે બરાબર એવી જ રીતે અહીંયા દસ મિલીમીટર ઉભી નાનકડી સેન્ટર લાઈન બરાબર હવે એમાં દસ નો હોલ છે વ્યાસ કેટલો છે દસ નો તો સેન્ટર થી કેટલું થાય દસ નો વ્યાસ હોય તો કેટલું થાય બોલો જોઈ સેન્ટર થી પાંચ પાંચ થાય બરાબર એટલે અહીંયા પાંચ મિલીમીટર અહીંયા પાંચ મિલીમીટર એની શું આવે મિત્રો ઊભી ડોટેડ ઊભી ડોટેડ એવી જ રીતે અહીંયા સેન્ટરથી પાંચ પાંચ એમ એમ ઉભી શું આવે ડોટેડ હવે મિત્રો આપણે ફ્રન્ટ પ્યુ બનાવવામાં જે ઉપયોગી માપ હતા એ આપણે અહીંયા દઈ શકીએ બરાબર અને બે સેન્ટર લાઈન એ બનાવવાની છે તો એ સેન્ટર લાઈન એક આ આવશે પછી એક તળિયાની સેન્ટર લાઈન પ્રોબ્લેમમાં બતાવી છે તો આપણે બતાડવાની બરાબર હવે એ બે સેન્ટર લાઈન વચ્ચેનું અંતર કેટલું છે દસ તો એ ફ્રન્ટ વ્યુમાં દેખાય તો એ આપી દઈએ પછી આ આ સેન્ટર વચ્ચેનું અંતર કેટલું છે સો તો એ આપણે આપી દઈએ પછી આ ડાયામીટર કેટલો છે ત્રીસ છે અને ઓલું દસ છે તો એની જ સ્ટાઇલથી આપણે આપી દઈ બરાબર અહીંયા લખો દસ અયા લખો ડાયામીટર ત્રીસ અહીંયા લખો દસ એટલે પ્રશ્નમાં જે એવા જ માપ આપણે જવાબમાં લખવાનું લખવાના જુઓ પછી આ વેબ ની થિકનેસ કેટલી હતી દસ બરાબર એ આપણે ફ્રન્ટ વ્યૂમાં દેખાય છે તો ફ્રન્ટ પુ રેડી છે મિત્રો ડોટેડ લાઈનમાં હોલનું માપ આપણે અત્યારે નથી આપતા એ ટોપુ આપી દેસુ હવે છે ટોપ યુ ટોપ યુ બનાવો તો ફ્રન્ટ પ્યુ નીચે ટોપ યુ આવે બરોબર તો એમાં ટોપ યુ માં આ પેલા ફરતે બાઉન્ડ્રી આવે અને એમાં ખૂણા કેવા આવે રેડિયસ દસ ના બરોબર તો પેલા ખૂણા બનાવાય તો એના માટે શું કરશું આપણે આ જે સેન્ટર લાઇન છે એનું પ્રોજેક્શન નીચે લઈ જાશું જોવા આ જે સેન્ટર લાઈન છે એનું પ્રોજેક્શન નીચે લઈ જાસુ પછી શું કરશું મિત્રો દસ આ એજ છે અહીંયાથી દસ આ એજ છે અહીંયાથી દસ આ એજ છે અહીંયાથી દસ આ તળિયું છે અહીંયાથી યસ બરાબર અને આછુ પ્રોજેકશન દોરશુ આછુ પ્રોજેક્શન એટલે મિત્રો છે કરું ઈ આપણને શું મળી ગયા સેન્ટર મળી ગયા તો જોવું જોઈએ રેડિયસ દસ એટલે ડાયામીટર વીસ થાય જોવો જોઈએ તો ઈ બનાવવાનું છે એટલે કોર્નર તૈયાર કરી લઈએ જો તો કોર્નર ચોથા ભાગનો કરવાનો છે તો સર્કલ માસ્ટર આ રીતે મૂકવાનું બરાબર છે અહીંથી આટલું પછી આટલું પછી આટલું આટલું બરોબર હવે બિંદાસ જે બાઉન્ડ્રી છે એ જોડી દેવાની છે બરોબર થી આયા અી થી આયા પછી એવી રીતે અહીંયા એવી રીતે અહીંયા હવે એમાં જોવો જોઈએ ચાર હોલ દસ ના છે આ જો ડા મીટર દસ ના છે એટલે સર્કલ માસ્ટરમાં કયું સર્કલ ગોતવું પડે મારા સર્કલ માસ્ટરના મોડલ પ્રમાણે પાંચ નું સર્કલ તો ઈ ટોપ યુ માં દેખાશે બરોબર તો હવે ઈ સર્કલ આપણે અહીંયા દોરી નાખીએ છીએ ટોપ યુ માં આ પાંચ નું સર્કલ છે ઈ એમાં દોરતી વખતે ધ્યાન શું રાખવાનું એનું સેન્ટર યોગ્ય મળવું જોઈએ તો ઈ સર્કલ બરોબર થાય બરોબર પછી આઘું પાછું ઓફ સાઇડ સર્કલ થઈ જાય તો એ ન ચાલે બરાબર એટલે એક્યુ રાખીને દોરજો તો મારી જેમ આ સર્કલ દોરાઈ જશે બરાબર હવે આટલું થઈ ગયા પછી શું કરવાનું એમાંથી એક નાનકડી ઊભી સેન્ટર લાઈન બરાબર અને અહીંયા ઊભી સેન્ટર લાઈન એક આડી સેન્ટર લાઈન થઈ ગયું પછી આપણે એક રેડિયસ આપી દેસુ આ રેડિયસ કેટલાની હતી દસ ની પછી આ જે સર્કલ છે આ બરાબર એ એની જેમ જ માપ આપશું આપણે આપણે આ બાજુ જગ્યા છે તો આ કઈ સાઈડ આ સાઈડ આપી દઈ આ બાજુ જગ્યા જગ્યા છે જોવા આમ અહીંયા એરો કરવાનો પછી ફોર કેપિટલમાં એચ ઓ એલ એસ પછી અલ્પ વિરામ ડાયામીટર દસ બરાબર હવે આપણે આનું આનું બનાવીએ કે આ આટલું કેટલું દૂર છે ત્રીસ દૂર છે તો એના માટે પેહલા શું કરવાનું આ ઉપલી લાઈનથી ત્રીસ મિલીમીટર દૂર એક પોઈન્ટ અહીંયા લીધું રેફરન્સનું એક પોઈન્ટ બાજુમાં લ્યો પછી એમાંથી પાસ થતી એક આડી લાઈન બરોબર પછી આ જે સેન્ટર લાઈન છે એને આપણે આ જો ઉપરની સેન્ટર લાઈન છે એને નીચે આ પ્રમાણે થોડીક લંબાવ લંબાઈ બરોબર હવે હવે બે રીત છે જુઓ આ સેન્ટર લાઈન છે આ જે પોઈન્ટ મળ્યું એ કેટલું દૂર છે આ ડાયરેક્ટ એ તમે લઈ શકો જો મારી જેમ અહીંથી જરૂર છે એટલું જ જો આખામાં નહીં આ જરૂર છે એટલું જ આખામાં નહીં પછી એવી રીતે અહીંયા જરૂર છે એટલું આખામાં નહીં અહીંથી જરૂર છે એટલું આખામાં નહીં બરાબર તો આપણને આયા ચિત્ર મળી ગયું એ ખાલી ઘાટું જ કરવાનું છે અને બીજી મેથડ જો પ્રોજેક્શન મેથડ ન ફાવે તો ટોપિયું કેમ બનાવવાનું છે સેન્ટરથી મારી કોર કેટલું લેવાનું છે ત્રીસ અને સેન્ટરથી આટલું કેટલું પંદર પંદર એટલે સેન્ટરથી શું કરો પંદર પંદરે બરાબર જુઓ સેન્ટરથી પંદર પંદરે એક પોઈન્ટ માર્ક કરો અને ત્રીસે એક પોઈન્ટ માર્ક કરો પછી ત્રીસ ને દસ ચાલીસે આ બાજુ અને આ બાજુ દસ મિલીમીટરે એક પોઈન્ટ હવે એને નીચે કેટલું લંબાવાનું તો કે ત્રીસ જેટલું જેટલું અને અહીંથી એને બંધ કરી દેવાનું બરોબર છે પછી હવે જુઓ બીજું તમને આ સો મિલીમીટર છે હવે આ આડી લાઈન દેખાય છે જોવો જોઈએ આ અડી લાઈન તો ઈ આડી લાઈન તમને ક્યાંથી મળે તો કે એનું માપ અહીંથી મળે જો આ રેડિયસ કેટલી છે ત્રીસ વત્તા દસ એટલે સેન્ટરથી ચાલીસ જમણે અને ચાલીસ ડાબે સીધી લાઈન આવે એક રસ્તો ઈ છે અને બીજો રસ્તો જે ઉપરથી પ્રોજેક્શન લઈ લેવાનો બરોબર જો એમનો ફાવે તો સેન્ટરથી આ આ બાજુ આ ત્રીસ અને દસ ચાલીસ સેન્ટરથી આ ચાલીસ અને આ સેન્ટર થી ચાલીસ અથવા જો ઉપર રાખશો તો એ સીધું પ્રોજેકશન મેચ થશે આ સીધે સીધું પ્રોજેકશન એટલે આ આવી ગઈ લાઇન બરાબર અને અહીંથી આ અહીન આવી ગઈ પણ જો મિત્રો આ જે લાઇન છે આ સેન્ટર થી ત્રીસ દૂર છે આ આ લાઈન ઈ ડોટેડ આવશે બરાબર એટલે સેન્ટર થી ત્રીસ ડાબે અને સેન્ટર થી ત્રીસ જમણે બરાબર અથવા ઉપરથી જે પ્રોજેક્શન આવે ઈ આ જે પ્રોજેક્શન જે છે બરાબર છે તો ઈ કેટલું છે સેન્ટર થી ત્રીસ છે તો હવે એમાં ધ્યાન શું રાખવાનું તો કે આ લાઇન એ કેવી છે પંદર ને દસ પચીસ છે તો ઓલું પાંચ એમ એમ નું ફેર રે જો આટલું અંતર કેટલું છે પચીસ છે ત્યાંથી પાંચે દૂર એટલે આ ડોટેડ લાઈન આવશે આખા ડ્રોઈંગમાં ઉપર થી નીચે બરાબર અને અહીંથી આ ડોટેડ લાઈન આવશે ઈ ડોટેડ લાઈન કોની દેખાઈ આપણે આની હવે એમાં અહીંયા વેબ છે દસ ની બરાબર તો અહીંથી આ દસ ની વેબ એટલે સેન્ટર થી પાંચ પાંચ એટલે આયા થી આમ અહીંથી આમ બરાબર તો આ આપણે વેબ થઈ ગઈ બરાબર એટલે બધી ડિટેલ આવી ગઈ છે ટોપીમાં હવે બીજું મિત્રો કે એવું વધારામાં હજી ડીપમાં જાવું હોય બરાબર આટલું કરી તો હાલે પણ હજી ડીપમાં માં જવું હોય તો શું આવે તો આજે વેબ નો પાછળનો ભાગ છે ને એ પણ ડોટેડ આવે બરાબર પછી આજે ટેન્જન્ટ ક્યાં મળે છે આ ટેન્જન્ટ અહીંયા મળે છે એટલે એકાદ એમ એમ નો ફરક છે અહીંયા સુધી બરાબર અને આ ટેન્જન્ટ નું સિદ્ધાંત જોવો જોઈએ ક્યાં આવે છે અહીંયા ક્યાંક આવે છે બરોબર તો આ જે અહીંયા વેબ ની ગોળાઈ બની ની આ દસ મારી કોર છે એનું જે પ્રોજેક્શન છે ઈ એ કેવું આવે ઈ આખાનું થેટ ઉધી એટલે અહીંયા સુધી આઈ ડોટેડ આવે પછી અહીંયા કેવું હોય મળી ગયાનો સિમ્બોલ આવી રીતે આ કીપ માં જાવ તો આ ડોટેડ આવે અધરવાઇઝ આ ડોટેડ ની જરૂર નથી હવે આપણે જોઈએ આપણે ઉપરથી વ્યૂ જોયો એટલે ટોપ વ્યુ થયો બરોબર હવે ફ્રન્ટ વ્યૂ લખવાનું મારી પાસે જગ્યા નથી એટલે સમજી જાજો હવે આપણે બોટમ વ્યૂ બનાવીએ તો બોટમ વ્યૂ તળીયેથી જુઓ તો આ બાઉન્ડ્રી તો દેખાવાની જ છે મિત્રો બરાબર છે જે બાઉન્ડ્રી છે પણ એમાં વિશેષમાં શું થશે એટલે ઈ દેખાશે આપણે જોઈએ પેલા બાઉન્ડ્રી તો બનાવી નાખીએ બરાબર તો આગળ પ્રોસેસ કઈ રીતે એમ જ બરાબર આ વિડીયોમાં દેખાય છે ને એ જોઈ લો તો સેન્ટરથી થી અહીંયા દસ સેન્ટરથી અહીંયા દસ અને ઉપરથી દસ અહીંયાથી દસ બરાબર એટલે આ એક આછું પ્રોજેકશન લઈ લ્યો અહીંથી આ આછું પ્રોજેકશન ખેંચી લ્યો પછી સેન્ટરથી જમ આ સોરી ડાબેથી જમણે અહીંયા દસ અને ડાબેથી જમણે અહીંયા દસ બરાબર એટલે આપણને શું મળશે ઓલું જે આર્ક લેવી છે ને એના સેન્ટર મળી જશે જો આ એક બે ત્રણ ચાર હવે એમાં રેડિયસ દસ છે રેડિયસ દસ નું સર્કલ બરાબર તો એ આપણને મળશે આયા ચોથા ભાગનું સર્કલ તો એ ચોથા ભાગ નું સર્કલ આયા બનાવી નાખો આવી જ રીતે બરાબર એટલે આ આપણે શું થઈ ગઈ મિત્રો બોટમ વ્યુ ની બાઉન્ડરી બાય મારી બાઉન્ડ્રીની જેમ બોટમ વ્યુ ની બાઉન્ડરી પછી ઓલા હોલે દેખાશે ઈ થ્રુઆઉટ હોલ છે તો ટોપ વ્યૂ માં દેખાય તો બોટમ વ્યૂ માં દેખાય તો હવે હોલ કેટલાના છે 10 ના એટલે સર્કલ માસ્ટર ના મારા મોડેલ પ્રમાણે પાંચ નો હોલ કરવો પડે બરાબર તો આયા પાંચ નો એક હોલ પછી આયા પાંચ નો બીજો હોલ પછી આયા પાંચ નો ત્રીજો હોલ અને આયા પાંચ નો ચોથો બરાબર પછી હવે એમાં પાછી સેન્ટર લાઈન દેખાડવી પડે ને એક ઉભી સેન્ટર લાઇન પછી અહીંયા આડી સેન્ટર લાઈન બરાબર હવે મિત્રો તળિયે જુઓ તો આ સેન્ટર થી આ ત્રીસ દૂર છે ઈ લાઈન તળિયામાં દેખાય જે ટોપ વ્યુમાં કેવી હતી ડોટેડ તો મજૂરી કરવાનો જવાય ટોપ વ્યુમાં લાંબી રોલર સ્કેલ રખાય એને ફ્રન્ટ વ્યુમાં ટ્રાન્સફર કરી દેવાય આ ડોટેડ લાઇન છે ને ઈ કેવી થઈ જશે બોટમ વ્યૂમાં ફૂલ આ ડોટેડ લાઇન કેવી થઈ જશે બોટમ વ્યૂમાં ફૂલ અને આ જે ફૂલ લાઈન છે ઈ કેવી થઈ જશે ઈ ડોટેડ થઈ જશે સમજાણું આ થઈ જશે ડોટેડ કારણ કે એ હવે બોટમ વ્યૂ માં નથી દેખાવાની આ પ્રોજેક્શન અને અહીંથી આ પ્રોજેક્શન બરાબર હવે બોટમ વ્યૂ માં આ સેન્ટ્રલ લાઈન તો દેખાશે એટલે આપણે એક આયા સેન્ટ્રલ લાઇન તો બનાવી લઈએ ઈ તો કામ લાગવાની જ છે મિત્રો બરાબર હવે આ જે આખું સ્ટ્રકચર છે બરાબર બોટમ વ્યુમાં ઈ અહીડ વ્યુમાં જાય બરાબર અને સાઈડ એટલે આની મિરર ઈમેજ તો આયા તળીય મિલીમીટર પેલા એલા આ પ્રોજેક્શન જ ટ્રાન્સફર કરી દઈએ જુઓ અહીંથી આ જો આ પ્રોજેક્શન છે ને ઈ પ્રોજેક્શન આપણે નાની રોલર સ્કેલનો ઉપયોગ કરી લઈ જુઓ અહીંથી આ પ્રોજેકશન આ બીજું પ્રોજેકશન આ ત્રીજું અને આ ચોથું અને સેન્ટર થી કેટલું લેવાનું ત્રીસ અધર એટલે આ અને વેબ એટલે આ સેન્ટર થી પાંચ અહીંયા પાંચ આ બધુંય અત્યારે પેન્સિલથી દોયર્યું બોટમ વ્યુમાં એક દેખાવાનું જ નથી બરાબર છે એટલે એના માટે કંઈક અલગ સ્કેચ પેન નો કલર ગોતું છું કે જે ઉઠે હવે જો આ ડોટેડ આ ડોટેડ બરાબર ડોટેડ આ ડોટેડ પછી આડી લાઈન એ ડોટેડ પછી આડી લાઈન ડોટેડ

થોડેક પહેલા આવશે જો આ બરાબર એટલું શું આવે ડોટેડ આવે અને અહીંથી આ મિક્સ કરાવી દેવાનું બરાબર અને બીજું વધારામાં પૂરું બોટમ વ્યૂમાં આ આખે આખું વેબનું પ્રોજેક્શન જો ડીપમાં જાય તો આ ડોટેડ થઈ જાય એટલે આના સિવાય બધુંય ડોટેડ જ છે બરાબર એટલે આ થઈ ગયો આપણો બોટમ વ્યૂ હવે સેક્શનલ વ્યૂ ની વાત કરીએ તો સેક્શનલ વ્યૂ કેવો દોરવાનો છે જોયે રાઈટ એન્ડ સાઈડ વ્યૂ તો રાઈટ એન્ડ સાઈડ વ્યૂમાં સેક્શન લઈ તો એના માટે પેહલા કેવો વ્યૂ દેખાશે એટલે આપણે જમણેથી જોવાનું છે બરાબર તો આવો દેખાય જુઓ આ થ્રીડીમાં તમને ખબર પડે એટલે આ મેં દોરી રાખ્યું છે એટલે આજુ અહીંયા વેબ છે આ વેબ નો ભાગ છે બરાબર વેબ તો વેબ ઊભી કપાય ને તો હેચિંગ એટલામાં ના આવે બરાબર અને સેક્શન વ્યૂ એલિમિનેટ ડોટેડ લાઇન કરવા માટે કરી છે યાદ રાખજો એટલે પાછળની હિડન ડિટેલ એ દેવાની જરૂર નથી આટલો કટકો કરો જ આવે બરાબર તો હવે ઈ આપણે સ્ટડી કરીએ તો એના માટે પ્રોજેકશન થી જ વર્ક કરવું પડશે આ પ્રોજેકશન થી આ એક તો પ્રોજેકશન લીધું છે બરાબર પછી આ આથી દસ પછી આ ત્રીસ ને દસ ચાલીસ ને આ પચાસ એટલે સેન્ટર થી પચાસ મિલીમીટર બરાબર આપણે આ બે પ્રોજેકશન ટ્રાન્સફર કરવા છે ઇન શોર્ટ એટલે સેન્ટર થી ચાલીસ અને પચાસ સોરી બેઝ થી ચાલીસ અને પચાસ આ એક આવે છે પછી આ બે પ્રોજેક્શન તો આ કેટલું છે આ સેન્ટર થી આટલું પંદર અને આ બીજું દસ બરાબર તો સેન્ટર થી પંદર નીચે અને ત્યાંથી દસ નીચે બરાબર બે અછા પ્રોજેક્શન અને જવાનું કેટલું છે તો અહીંથી આટલું માપ કેટલું છે આ ત્રીસ નું છે બરાબર ઈ આપણે સાઈડ વ્યુમાં દઈ શકશું જો આટલું માપ ત્રીસ નું છે ને ઓ ક્વેશ્ચન માં તમને બતાવી દો આટલું કેટલું છે ત્રીસ નું એટલે અહીંથી કેટલું માપવાનું આ બાજુથી થી ત્રીસ બરોબર અને અહીંથી થી એને ડાર્ક અને આ બાજુથી થી અને આ જે વેબ હતી ઈ અહીંયા જોડી દેવાની બરાબર તો હવે મિત્રો આપણો વ્યૂ તો રેડી થઈ ગયો છે એને ડાર્ક કરવાનો છે બરાબર તો આ મિત્રો વેબ નો ઈલાકો છે એટલે એમાં હેચિંગ નહીં આવે તો હેચિંગ ક્યાં આવશે આ ભાગમાં બરાબર હવે આમાં જગ્યા નથી નહી તો તમારે આવો એક સેક્શન એ દેખાડવો પડે આમ એટલે આ જમણી બાજુ થી જોયો છે બરાબર આ એ એ થોડુંક ઉપર દેવાનું મેં અત્યારે આયા દીધું છે નામ આપી શકો સેક્શન એ એ બરાબર અથવા સેક્શનલ રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ બરાબર તો આ થઈ ગયો આપણો રેડી હવે વેબ કપાય એટલે જો અહીંયા સેક્શન લાઈન ક્યાંય છે નહીં હવે આપણે બનાવવાનો છે લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ તો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ હવે એમાં ડોટેડ ને એ બધું આવવાનું છે મિત્રો બરાબર તો લેફ્ટ હેન્ડ સાઈડ માં પેલા જોવો જોઈએ આ સ્ટેપ જે છે આ બાજુ થી જોવાનું છે એટલે આ આ જે સ્ટેપ બન્યું ઈ દેખાશે બરાબર આટલું પછી આ આખે આખું પાછળની લાઈન તો આખે આખી આવવાની જ છે પછી ઉપરથી જોઈએ તો આ જમણી બાજુ કેટલું હાલવાનું છે ત્રીસ અને નીચે કેટલું હાલવાનું છે તો કે પહેલા હાલવાનું પંદર પછી અહીંથી હાલવાનું દસ બરાબર છે તો સાઈડ વ્યૂમાંથી જો આપણે ડાબી બાજુથી જોએ એટલે આટલું દેખાશે પણ આ લાઇન કેવી થઈ જશે ડોટેડ બરાબર પછી સાઈડ વ્યૂમાંથી માંથી અહીંથી અધર કેટલું જવાનું છે આ આ જે પ્રોજેક્શન આવ્યું ત્રીસ તો ત્રીસ ની જે આટલું ઊંચું હાલવાનું બરાબર ઈ દેખાશે પણ અને ત્યાંથી બીજું દસ મિલીમીટર આટલું બરાબર હવે ઈ આઈથી આ અંદરની ની લાઇન છે આ પ્રોજેક્શન અહીંયા જ્યાં મેચ થાય છે ઈ કેવી આવશે ડોટેડ બરાબર અને આ જે વેબ છે દસ ની ઈ કેવી રીતે દેખાય મિત્રો તો કે એની શરૂઆત થેટ ઉપરથી થાય છે જુઓ અહીંથી આ દસ ઈ આપણે રેડ કલરથી દોરીએ અને ઈ જોવો જોઈએ એ પ્રોજેક્શન ક્યાં મેચ થાય છે એ અહીંયા મેચ થાય છે જુઓ અહીંયા એટલે અહીંયા સુધી તમારે બતાડવી પડે એટલે અહીંથી દસની થિકનેસ તો તમે લીધી બરાબર પછી અહીંયા ટેન્જન્ટ આવે ને અહીંયા આવી રીતે મિક્સ થઈ જાય છે એવી નિશાની કરવાની બરાબર અને એની પાછળનો જે આ ભાગ છે એ કેવો થઈ જાય આ ઓવરલેપ થાય છે એ ડોટેડ બરાબર અને પછી આઈથી આટલું ફૂલ અને પાછળનો ભાગ ડોટેડ પછી આ વેબ છે એ આ બાજુ તો આમ દેખાવાની છે પછી હવે સેન્ટર સેન્ટરથી આઈથી દસ મિલિમીટરે એક ઊભી સેન્ટર લાઈન અને આ બાજુથી દસ મિલીમીટરે આ પગથિયા જેવું હતું એમાં ઊભી સેન્ટર લાઈન અને સેન્ટરથી પાંચ પાંચ મિલીમીટરે ડોટેડ લાઇન બરાબર આ ડોટેડ આ ડોટેડ આ સેન્ટર થી પાંચ પાંચ મિલીમીટર તો દેખાશે ને ડોટેડ બરાબર તો એ દેખાઈ ગયા બરાબર હવે આપણે અહીંયા આ માપ આપણે ત્રીસ આપી શકીએ કારણ કે આપણી પાસે અહીંયા જગ્યા છે બરાબર જે બીજે ક્યાંય નહોતી આ ત્રીસ છે પછી આ માપ અહીંયા આપી શકીએ આ વેબ નું માપ અહીંયા આ દસ છે બરાબર યુ મળે યા રિયર વ્યુમાં કેવું થાય છે ઓબ્જેક્ટ તો તળિયું તો જે છે એ દેખાય પાછળ બરાબર પણ વેબ વાળો ભાગ કેવો થઈ જશે ડોટેડ થઈ જશે તો પાછળની સાઈડમાં ઓબ્જેક્ટ જોઈએ તો આ જે છે ને જો આ વાળો ભાગ પેલા પગથિયું છે આ પગથિયું ઈ પાછળથી દેખાય એવું જ બરોબર પણ પાછળથી નહી શું દેખાય ઈ વિચારો તો પાછળથી આ જે ત્રીસ ની રેડિયસ છે એ દેખાશે તો પેલા દેખાય ની ઉપાધિ કરીએ તો હવે આ કેટલો છે રિયર વ્યુ બાર નો છે તો છ એ શું આવે સેન્ટર લાઈન આવે એટલે આ છ એ પેલા સેન્ટર લાઈન તો નાખી દે ઈ તો દેખાતી હોય પછી બીજાની ઉપાધિ આપણે કરીએ બરાબર પછી 10 ની લાઇન છે એટલે અહીંયા એક હવે થ્રુઆઉટ તો કે રેડિયસ ત્રીસ દેખાય તો કે રેડિયસ ત્રીસ ક્યાં આવે છે એનું પોઈન્ટ માર્ક કરી લાય અહીંયા આ રેડિયસ ત્રીસ ઈ પાછળ દેખાય આગળ દેખાય બરાબર એટલે આ આપણે દોરી નાખવું રેડિયસ ત્રીસ હવે રેડિયસ ત્રીસ થી ક્યાં જાય છે પાર્ટ નીચે જાય છે આમ બરોબર અને પછી તળિયે થી ઈ ક્યાં સુધી તો કે આપણું એન્ડ છે ડેડ એન્ડ ત્યાં સુધી અને ત્યાંથી પાછો ઉપર દસ તો દેખાય ઉપર દસ તો દેખાય હવે અહીંથી મિત્ર વિચાર કરવાનો છે કે અહીંથી આ ત્રીસ ની રેડિયસ છે પછી આ જે ભાગ છે આટલો બરાબર છે તો ઈ પાછળ દેખાય કે નહીં દેખાય સમજાય છે પ્રશ્ન અહીંથી કન્ફ્યુઝન કરે એવો છે ને આ જે ભાગ છે હવે ઇમેજીન કરો પાછળથી પાછળથી કેવું દેખાતું હશે ડ્રોઈંગ તો કે પાછળથી તો આ વેબ નો ઈલાકો જ દેખાય તો એટલે આ ત્રીસ ની અંદરની રેડિયસ ઈ આપણે દેખાડ દીધી પણ પાછળ આની આ રેડિયસ કેવી થઈ જાય ડોટેડ થઈ જાય બરાબર એટલે અહીંથી શું કરવું પડે પેલા દસ મિલીમીટરનું પોઈન્ટ માર્ક કરવું પડે બરોબર અને પછી આ ભાગ કેવો થઈ જશે ડોટેડ બરાબર હવે એ ડોટેડ ભાગ જ્યાં મળશે પાછળ ત્યાંથી તો ફૂલ લાઈન જ આવશે એટલે આટલી આટલી તો ફૂલ જ આવશે પછી આની ડિટેલ પૂરી કરી નાખે સેન્ટર થી દસ મિલીમીટરે શું આવશે એક ડોટેડ લાઈન આવશે બરાબર આ ડોટેડ નહી સેન્ટર અને પાંચે ડાબે અને પાંચે જમણે ઈ હોલ તો પાછળના વ્યૂમાં દેખાવાના બરાબર અહીંયા થી દસ મૂકો ઊભી સેન્ટર લાઈન કરો અને પાંચ પાંચે ડોટેડ લાઈન કરો હાલ હવે એવી જ રીતે આ રેડિયસ ત્રીસ છે તો પંદરનું સર્કલ પાછળ દેખાશે તો એના માટે મારી પાસે સર્કલ માસ્ટરમાં પંદરની રેડિયસ નું સર્કલ છે ઈ પાછળ દેખાયક બરાબર આ દેખાશે પણ પાછળથી ક્યુ નહીં દેખાય તો કે પાછળથી આ જે સર્કલ બયનું પંદર વતા દસ પંદર વત્તા દસ એટલે પચીસનું એટલે અહીંથી જે પચીસ નું પોઈન્ટ દસ નું પોઈન્ટ માર્ક કરો ઈ નો દેખાય બરોબર તો ઈ કેવું આવે પાછળના દેખાવમાં હવે પાછળના દેખાવમાં આજે ત્રાસી વેબ જાય છે ઈ દેખાશે એટલે અહીંથી જ્યાં ટેન્જન્ટ મળે છે એટલો તો દેખાતું કરવાનું પાછળના દેખાવમાં બરોબર અને ઈ ટેન્જન્ટ જ્યાં આમ પછીનું સર્કલ દેખાય પાછું પછીનું જે નાનકડો ભાગ છે એ દેખાય એટલે આવી રીતે જોઈન્ટ થાય પણ આટલું જે છે ઈ નહીં થાય પછી આ જે વેબ છે દસ ની ઈ નહીં દેખાય એટલે ઈ ડોટેડ કરવી પડશે આ સેન્ટર થી પાંચ પાંચ ના અંતરે જો આ વેબ ડોટેડ થઈ ગઈ બરાબર સમજાઈ ગયું પછી આ ભાગ દેખાય પાછળથી જુઓ એટલે ઈ કન્ટિન્યુઅસ આવે પછી આ હોલ ડોટેડ થઈ ગયા આ વેબ ડોટેડ થઈ ગઈ આ સર્કલ ડોટેડ થઈ ગયું આ ડોટેડ થઈ ગયું બરાબર તો આ આપણો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ હતો આ આપણો રિયર વ્યૂ હતો એટલે બધા ડાયમેન્શન આવી ગયા છે બરાબર એટલે આ પ્રોબ્લેમ આખો અહીંયા પૂરો થાય છે થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ